આગળ વાત કરીએ અન્ય એક મહત્વના સમાચારની તો જે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું તેને લઈને ઈસુદાન ગઢવીએ વેધક સવાલ કર્યા છે. પેપર લીક પર ઈસુદાન ગઢવીનો વેધક સવાલ, મોટા માથા પકડાતા નથી કે પોલીસ પકડતી નથી. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર જે લીક થયું તેને લઈને ભાજપ સરકાર સામે ઈસુદાન ગઢવીએ આક્ષેપ પણ કર્યા છે અને પેપર લીક પર ઈસુદાન ગઢવીએ વેધક સવાલ કર્યા છે કે મોટા માથા પકડાતા નથી કે પછી પોલીસ પકડતી નથી. મહત્વનું છે કે હેડ ક્લાર્કની પરીક્ષાનું જે પેપર લીક થયું છે તેના તાર સાણંદ સુધી પહોંચ્યા છે. સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી આ પેપર લીક થયું હોવાની માહિતી સામે આવી છે અને અન્ય ત્રણ ઇસમોની પણ ધરપકડ કરાઈ છે. પરંતુ આ મામલે આપના નેતા ઈસુદાન ગઢવીએ સવાલો કર્યા છે કે મોટા માથા પકડાતા નથી કે પછી પોલીસ તેમને પકડતી નથી. ભાજપ સરકાર સામે પણ ઈસુદાન ગઢવીએ આક્ષેપો કર્યા છે. તો આંગે આપણે સીધા વાત કરીએ ઈસુદાન ગઢવી સાથે. ઈસુદાન, પેપર લીકમાં આરોપીઓની ધરપકડ કરાઈ રહી છે પરંતુ આપે જે આક્ષેપ કર્યા છે શું કહેવું છે આપનું? બિલકુલ, બહુ સ્પષ્ટપણે આક્ષેપ નહીં અને આ પુરાવા સાથે પણ આગામી સમયમાં અમે આપીશું કે જે રીતે મોટા માથા વગર પેપર ફોડવું શક્ય જ નથી, પેપર કેમ ફૂટી શકે. અને સવાલ છે કે આ પ્રિન્ટિંગ વાળો પેપર ફૂટ્યો કે આ લોકો ફોડે છે, એ તમારા ઉચ્ચ ઓફિસર અને ઉચ્ચ નેતાઓ વગર પેપર કેમ ફૂટી શકે. અને પેપર આપેલું નથી ફૂટ્યું. તમે વિચાર કરો, બિલ્ડિંગ વાળાનું ફૂટ્યું, સેવિકાનું પેપર ફૂટ્યું, કોણ માથું મોટું માથું પકડાય છે? નથી પકડાતું. અને નથી પકડાતું એના કારણે આ બધું આખું પણ લોકો ભૂલી ગયા છે કે અત્યાર સુધી કોંગ્રેસ હતું વિપક્ષમાં, અત્યારે આમ આદમી પાર્ટી છે. મારી અપીલ છે ગુજરાત સરકારને કે એમના જે મોટા માથા છે, ભાજપના નેતાઓ છે, એને બહાર લાવે, એને જેલમાં નાખે. જો જેલમાં નહીં નાખે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન પણ કરશે. આજે હું એમ કહું છું કે સામાન્ય કોઈ સુપરવાઇઝર હોય એ પેપર ફોડે? આ કેવી વાત કરે છે આ લોકો? શું કોને રમાય છે ગુજરાતને? ગુજરાતની જનતાને તમે ગેરમાર્ગે દોરો છો. કોઈ તો એમ કહું છું કે જીપીએસસી ની પરીક્ષા હોય કેમ પૂછતો નથી પેપર? કારણ કે ત્યાં અમે ભલે વિપક્ષમાં છો તો હું ચેરમેન ને અભિનંદન આપું છું કે ચેરમેન ના ઉપસ્થિતિમાં પેપર ફૂટતો નથી. તમે એવું કહ્યું કે પુરાવા પણ રજૂ કરશે આમ આદમી પાર્ટી. શું લાગે છે કે જ્યાંથી પેપર લીક થયું ત્યાં કોઈ રાજકીય નેતાની સંડોવણી છે અને એના ઈશારે પેપર લીક થયું છે એવું કહેવા માંગો છો? બિલકુલ, રાજકીય નેતાની સંડોવણી ને અધિક ઉચ્ચ અધિકારીની સંડોવણી વગર પેપર લીક થાય જ નહીં. અને અમે અત્યારે શોધી છીએ, જો કે શોધવાની ફરજ આ કોની હતી? પેપર લીક થાય એ શોધવાની ફરજ કોની હતી? સરકારની હતી. પેપર સારી રીતે લેવા અધિકારી ચેરમેન સરકારની હતી. પરંતુ ભાવ પાટીલજીની સરકાર છે, પાટીલજીની સરકારમાં તમે અપેક્ષા શું રાખી શકો? અને પેપર ફૂટ્યું એ આમ આદમી પાર્ટીએ પુરાવા આપ્યા તો સ્વીકારતા નહોતા કે પેપર ફૂટ્યું છે. હવે કેમ સ્વીકાર્યું પેપર ફૂટ્યું છે? પેલા તો એ સ્વીકારતા જ નહોતા કે પેપર ફૂટ્યું જ નથી અમારે. અને બીજું, બબે ત્રણ વખત જે ચેરમેન ના આશિષના આગેવાનીમાં ચેરમેનશીપમાં પેપર ફૂટ્યું છે, એ હટાવવામાં નથી આવતા. શું કામ નથી આવતા? કારણ કે આશિષભાઈ ને ખબર છે કે એના મોટા મતાઓ પણ એના એના કહેવાથી જ એમને પેપર તો જ બચાવતા હોય, નહીં તો શું કામ બચાવે? મને સિમ્પલ સવાલ છે કે કાં તો આ લોકોને સરકારને પેપર લેતા આવડતું નથી તો પણ નકામું છે, અને જો પેપર લેતા આવડતું હોય તમને પેપર અમે ફોડ્યું છે અને તપાસ ઉમરા કરતી હોય તોય જનતા માટે ખરાબ છે. આજે ચંદ લોકોના રૂપિયા વાળાના લોકોને ભરતી કરવા માટેનું આ ષડયંત્ર છે. ગુજરાતના 25 લાખ બેરોજગાર યુવાનો માટે આ ઘાતક સમાન છે. અને માત્ર આ નહીં, બિન સચિવાલયના પેપરના ત્યાંથી વહીવટ 15-15 લાખ રૂપિયા લેવાના શરૂ થઈ ગયા. બોલો, એ અત્યારે અમે રિસર્ચ કરીએ છીએ. આ તો આમ આદમી પાર્ટીને અભિનંદન આપવું પડે, ગુજરાતની જનતાએ યુવરાજસિંહને અભિનંદન આપવું પડે કે એમણે આખા જીવના જોખમે એમણે પેપર ફોડ્યું છે. હજી યુવરાજસિંહ ઉપર કેસ કરવાની વાત કરી છે. શું કામ? કારણ કે દબાવવાની કોશિશ કરવી, એને ખબર નથી કે અમે કઈ આંદોલનમાંથી અને અમે સત્યની રાહે ચાલનારા પાર્ટી છે. આ પાર્ટી કોઈ એમને 2000માં નોકરી ન મળી અને આવી ગયા એવી રીતે નથી અમે. એટલે સવાલ, માની લો કે કોઈ મોટા માથાના નામ આપ જે રીતે આક્ષેપ કરી રહ્યા છો કોઈ ન આવે તો આપના શું કાર્યક્રમ રહેશે આગામી? જો મોટા માથા અને ઉચ્ચ અધિકારીઓની જે સંડોવણી છે નહીં આવે તો આમ આદમી પાર્ટી યુવાનો માટે, યુવાનો વતી ગુજરાત ભરમાં દેખાવો કરશે, ઉગ્ર આંદોલન કરશે.
जी जी ईशुदान आभार आप अमरी साथ जोड़ाया बदल जी।